એસબીએસ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું જૈની. જો નાખી મહત્વના સમાચારો પણ, તો ભાદરવી મહિનાની પૂનમ એટલે કે ધાર્મિક રીતે મોટી પૂનમ માનવામાં આવે છે. તે નિમિત્તે મેળામાં જતા પદયાત્રીઓ માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાદરવી મહિનાની પૂનમ એટલે કે ધાર્મિક રીતે મોટી પૂનમ માનવામાં આવે છે. તે નિમિત્તે મેળામાં જતા પદયાત્રિકો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું. આ મેળામાં ભક્તો મોટી સંખ્યામાં પગપાળા અંબાજી માતાજીના દર્શન કરવા માટે જતા હોય છે. આ પદયાત્રીઓને અંબાજી પહોંચવામાં કોઈ તકલીફ ન પડે અને સુખ શાંતિથી જઈ શકે તે માટે લોકો દ્વારા ભંડારાઓનું આયોજન કરવામાં આવે છે. આવો જ એક ભંડારો ગુરજારીયા ખાતે નરોડાના ચંદ્રેશ જોશી, ધનેશ પટેલ અને બીજા યુવકો દ્વારા કરવામાં આવ્યો હતો. હાર્દિક રાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ. રાજનગરની ગ્રાન્ટેડ આદર્શ વિદ્યાલયમાં નોકરી કરતા માસ્ટર કૃષ્ણનગરમાં પોતાના ખાનગી ટ્યુશન ચલાવતા એનએસ ગુજરાત ન્યૂઝના કેમેરામાં કેદ થયા હતા. રાજનગરની ગ્રાન્ટેડ આદર્શ વિદ્યાલયમાં નોકરી કરતા માસ્તર કૃષ્ણનગરમાં પોતાના ખાનગી ટ્યુશન ચલાવતા એનએસ ગુજરાત ન્યૂઝના કેમેરામાં કેદ થયા છે. એનએસ ગુજરાત ન્યૂઝને ફરિયાદ મળી હતી કે કૃષ્ણનગરના સરદાર ચોક ખાતે આવેલા સ્વસ્તિક ક્લાસીસમાં વિરાટનગરમાં આવેલ ગ્રાન્ટેડ આદર્શ વિદ્યાલયના માસ્તર તરીકે સરકારી ધારાધોરણ મુજબ ફિક્સ પગાર પર લાગેલા હેમંત પટેલ ખાનગી ટ્યુશન ચલાવે છે. રિપોર્ટર દ્વારા અને એનએસ ગુજરાત ન્યૂઝની ટીમ દ્વારા ટ્યુશન ક્લાસીસ પર પહોંચી સ્ટિંગ કરતા હેમંત પટેલ ધોરણ 10માંના બાળકોને ટ્યુશન આપતા કેમેરામાં કેદ થયા હતા. બાદ વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ સ્વસ્તિક ક્લાસીસ તેમનું પોતાનું છે અને તેઓ જ સંભાળે છે. હવે જોવાનું એ રહેશે કે શિક્ષણ વિભાગ આ શિક્ષક પર શું પગલાં લેશે. હાર્દિક રાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ. અમદાવાદના બાપા સીતારામ ચોક ખાતે ગણપતિ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નાના બાળકોએ તલવારબાજીના કરતબો બતાવી લોકોના મન મોહ્યા હતા. અમદાવાદના બાપા સીતારામ ચોક ખાતે ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો દ્વારા અલગ અલગ ડાન્સ તેમજ તલવારબાજી જેવા કરતબો બતાવવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં 10 દિવસ સુધી ધામધૂમથી ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે અને સોસાયટીના તમામ લોકો સાથે મળી આ ઉત્સવ મનાવે છે. આ રીતે આખા દેશમાં અલગ અલગ સ્વરૂપના બાપા ગણપતિના દર્શન થાય છે. ગણેશજીની પ્રતિમા ઠેર ઠેર જોવા મળે છે. ગણેશજી દેવોના મોટા દેવ કહેવાય છે. મંડળના મારા છોકરાઓ છે અને સોસાયટીની અંદર દરેક કોમના માણસો રહે છે અને હળીમળીને રહે છે. દાખલા તરીકે એક ઝાડ હોય, ઝાડ ઉપર દરેક પક્ષીને જગ્યા હોય છે. એ ટાઈપ અમારી સોસાયટીમાં દરેક નાદની પ્રજા અહીંયા રહે છે અને કોઈ મતભેદ નથી. અને અહીંયા છેલ્લે 20 વર્ષથી અમે ગણપતિ ઉત્સવ મનાવીએ છીએ અને ગેધરિંગ નાના બાળકોનું અને બહેનોને પ્રોત્સાહન મળે એવી રીતે અમે બધું કામ કરીએ છીએ. અને આજ તો અમે એટલો આનંદ થયો કે રાજપૂત સમાજના મહિલા પ્રમુખ અહીંયા અમારી સોસાયટીમાં આવ્યા છે તો અમને તો બહુ જ બહુ આનંદ થયો અને અમારા મંડળ વતી બહેનનું અમે સ્વાગત કરીએ છીએ. અહીંયા અત્યારે રાજીવ પાર્કની અંદર ગણેશ નિમિત્તે એવું સારો પ્રોગ્રામ આયોજન થયેલું છે. સોસાયટીના દરેક સભ્યો સાથે મળીને પ્રોગ્રામ આયોજન કર્યું છે અને બહુ સરસ સરસ સારી એવું મહિલાઓનું અહીંયા યોગદાન છે. અને સૌથી વધારે મને હરખ અત્યારે એ થયો છે કે વધારેમાં વધારે મહિલાઓનું અહીંયા યોગદાન છે અને નાના ભૂલકાઓ દ્વારા એક સરસ પ્રોગ્રામનું આયોજન થયું છે. નાના ભૂલકાઓનું પરફોર્મન્સ એટલું ફર્સ્ટ ક્લાસ છે. રાજપૂત સમાજના દીકરાઓ દ્વારા અહીંયા તલવારબાજીનું બી સારો પ્રોગ્રામનું આયોજન થયેલું છે. અહીંયાના જે છે ચેરમેન સાહેબ છે એ એક કહેવાય કે ગોકુલધામ હું અહીંયા આવીને એટલે મને એવો અહેસાસ થયો કે એક ગોકુલધામ સોસાયટી જેવો મને અહેસાસ થયો કે એક જ્ઞાતિના અહીંયા હળી મળીને લોકો રહે છે. અને બહુ મને આનંદ થયો કે આજે આ ગણેશ ઉત્સવ રીતે મને અહીંયા આવવાનો મોકો મળ્યો કે આ પ્રસંગે મેં હાજરી આપી અને ગણેશ દાદાના આશીર્વાદથી અહીંયા પ્રોગ્રામમાં મેં નિહાળ્યો. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. અમદાવાદના લાલ દરવાજા પાસે આવેલ સિદ્ધિવિનાયક મંદિર પાસે ઓમ ગ્રુપ ટ્રસ્ટ દ્વારા 10 વર્ષથી ગણપતિની સ્થાપના કરવામાં આવે છે અને દર ગણેશ ઉત્સવમાં 2.5 લાખ જેટલા દર્શનાર્થીઓ દર્શન કરવા માટે ઉમટી પડે છે. અમદાવાદના લાલ દરવાજાના રાજા સૌથી વધારે પ્રસિદ્ધ કહેવાય છે અને અહીંયાના રાજાની સ્થાપના ઓમ ગ્રુપ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. લોકો દર વર્ષે વડોદરાથી જ ભગવાન ગણેશની પ્રતિમા લાવે છે અને ખાસ વાત એ છે કે આ મંડળના લોકો વિસર્જનના દિવસે મૂર્તિનું વિસર્જન કરવાના બદલે મૂર્તિનું દાન કરે છે. અહીંયા આવવાવાળા ભક્તોને લાલ દરવાજાના રાજા ઉપર ખૂબ જ વિશ્વાસ છે. લોકો એમ કહે છે કે અહીંયા રાખેલી વાદા હંમેશા પૂર્ણ થાય છે અને લોકો અહીંયા જ્યારથી ગણપતિની સ્થાપના કરે છે
ત્યારથી દર્શન માટે આવે છે અને એ લોકો ક્યારે અહીંયાથી નિરાશ થઈને નથી જતા. યોગેશ પરિરામાનો ઉત્સાહ હર સાલ આતી હર મંગળવાર કો ભી આતી હું બહોત અચ્છા લગતા હૈ નહીં હર સાલ આતી કલ્પેશ કોરમકર હું પતે પ્રમુખ છું હું ટ્રસ્ટ છે ઓમ ગ્રુપ ટ્રસ્ટ મેં મૂર્તિ લઈએ વડોદરાથી છેલ્લા 12 વર્ષથી અહીંયા દર વર્ષે હવે ગણેશોત્સવ કરીએ છીએ અમે મૂર્તિનું વિસર્જન કરતા નથી મૂર્તિ અમે દાનમાં આપી દઈએ છીએ અહીંયા મંગળવારે થાય છે વધારે મંગળવારે અહીંયા અંદર મંદિર છે ગણપતિ ભગવાનનું એટલે અહીંયા ભીડ વધારે થાય મંગળવારે ખુલ્લો હોય રાત્રે 3 વાગ્યા સુધી ખુલ્લો હોય એસટી છોકરાઓ છે અમારા મંડળમાં અમારે 1.5 મહિના પહેલા તૈયાર ચાલુ 1-2 મહિના પહેલા બહુ અચ્છા લગ રહા હૈ સમગ્ર વાલ્મીકી સમાજ કામદાર ઉદ્ભરા 5 દિવસથી પોતાની માંગણીઓને લઈને ઉપવાસ પર બેઠા છે અને સારંગપુરના આંબેડકર ગાર્ડનમાં સમગ્ર વાલ્મીકી સફાઈ કામદારોનું સંમેલન યોજાયું હતું. અમદાવાદના સમગ્ર સફાઈ કામદારોએ પોતાની માંગને લઈને ઉપવાસ ઉપર બેઠેલા 2 લોકોને સમર્થન આપવા માટે એક સભા યોજાઈ જેમાં પોતાની માંગણીઓ પોતાની નોકરીને વારસાગત રીતે પોતાની આગલી પેઢીને આપવા અને પોતાના સમાજના લોકો માટે પેન્શનની માંગણી જેવા 12 મુદ્દાઓને લઈને એક સભા યોજવામાં આવી જેમાં તેમની માંગણીઓ પૂરી ન થાય તો ઉપવાસ તેમજ ઉપવાસ પર બેઠા રહેશું અને આંદોલન આવી જ રીતે ચાલતું રહેશે. અમારા લોકોની સરકાર સામે પોતાની માંગણીઓ રાખીને અને એ વાત ઉપર સરકારનું ધ્યાન દોરીને જ રહીશું અને અમે લોકો સમગ્ર કામદારો સ્વેચ્છાએથી બધા લોકો કામ બંધ કરી દઈશું તેવું જણાવ્યું હતું. મારું નામ સુનિલ વાઘેલા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ કરતા વાલ્મીકી સમાજના સફાઈ કામદારો એમની પડતર માંગણીઓ એમના ઉપર થતા અત્યાચાર અને અન્યાય અને સંવિધાનની વિરુદ્ધમાં થયેલ કાર્ય જે મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યું છે તેના વિરુદ્ધમાં અગાઉ ઘણી બધા યુનિયને આવેદનપત્ર આપ્યા, 2 દિવસની હડતાલ પર પડી. ત્યારે પણ કમિશનર સાહેબ એવું કીધું હતું કે વાલ્મીકી સમાજના સફાઈ કામદારો શહેરને બાનમાં લીધું છે, શહેરની પ્રજાને બાનમાં લીધી છે, એના આરોગ્ય જોડે ખિલવાડ કરી રહ્યા છે. એ અનુસંધાનમાં અમારા વાલ્મીકી સમાજના સફાઈ કામદારો પ્રજાના આરોગ્યને ધ્યાનમાં લઈ અને હડતાલ. રેણુ પટેલ સાથે અન્યસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ. હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો. બ્રેક બાદ જોઈશું અને મહત્વના સમાચારો. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે. નવરાત્રીમાં શું થશે, શું નહીં, મને ગરબા આવડશે કે નહીં? બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 97-23-43-40-90. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્કવેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500-6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ.
લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. વેલકમ બેક. આગળના સમાચારો પર નજર કરીએ તો અમદાવાદના સરદારનગરમાં બે માસના બાળકના અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ મળતાની સાથે સરદારનગર પોલીસે સતર્કતા દાખવીને બે જ કલાકમાં સહી સલામત બાળકનો છુટકારો કરી માતા પિતાને બાળકનો કબજો સોંપ્યો હતો. અમદાવાદના સરદારનગરમાં બે માસના બાળકના અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ મળતાની સાથે સરદારનગર પોલીસે સતર્કતા દાખવીને બે કલાકમાં સહી સલામત બાળકનો છુટકારો કરી માતા પિતાને બાળકનો કબજો સોંપ્યો હતો. પોલીસ ગ્રફ્તમાં ઉભેલા બંને મહિલાના નામ તો છે ભગવાનના નામ પર, પણ કામ કર્યા છે રાવણ જેવા. જી હા, આ બંને મીરા અને સીતા નામની આ બહેને, આ બંને મહિલાએ પોતાની જ ભાણીજ એવા હીરાબેનના બાળકનું ગઈકાલ રાત્રે અપહરણ કર્યું હતું. પોલીસે આરોપીની પૂછપરછ કરી તો માલુમ થયું કે સીતાબહેનની પુત્રી મીરાને લગ્નને 3 વર્ષ થયા હતા, તેમ છતાં તેમને બાળક ન હતું, જેથી ભાણેજના બાળકનું અપહરણ કરી પોતાની પાસે રાખવા માંગતા હતા, પણ એવું ન થયું અને પોલીસ ગિરફ્તમાં આવી ગયા હતા. સૌથી પહેલા ફરિયાદમાં એવું જણાવ્યું કે એક એક્ટિવાવાળા બહેન આવીને બપોરના 4:30 વાગ્યાની આસપાસ દેવનાની બજારમાંથી કોઈ એક નાના બાળકના હાથમાંથી બાળકી ખેંચી જાય અને પોતાના એક્ટિવા પર મૂકીએ અને લઈને જતા રહે. તો આ બનાવો ગંભીર હોવાથી આજુબાજુના માણસોને અને બધાને ખબર પડે, માર્કેટમાં પબ્લિક હોય, એક આવું કોઈ બનાવ બને નહીં. એક્ટિવા પર બેઠા બેઠા જ બાળક ખેંચવું આ એક અલગ વસ્તુ હતી. નાના બાળકની જાહેરાત એવી હતી કે હું નીચે ઊભો હતો, આ બેન એક્ટિવા પર જ બેઠા હતા અને એને એક્ટિવા પરથી ખેંચી લીધું. તો આવું જે વાતચીત હતી એમાં તે તથ્ય લાગતું નહોતું કે એ રીતે શક્ય નથી. કોઈને હાથમાંથી બાળક ખેંચવું હોય તો નીચે ઉતરવું પડે અને ચાલુ એક્ટિવા પર પગ આગળ બાળકને મૂકવું 2 મહિનાના. તો મહિલા એ રીતે ચલાવી શકે એ પણ થોડું અયોગ્ય લાગતું હતું. એટલે એની ફરિયાદ પહેલા સમયથી શંકાસ્પદ લાગી હતી. હાર્દિક રાવલ સાથે અન્ય ગુજરાત ન્યૂઝ અમદાવાદ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના બલાચર ખાતે આવેલથી આદર્શ વિદ્યાલયના શૌચાલયની છત પડતા બે વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી. ધોરણ 10માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ઉપર છત પડતા છત નીચે દટાયો હતો. તો પ્રાંતિજના પલ્લાચર ખાતે આવેલ પ્રકાશ કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલયમાં આવેલ શૌચાલયમાં રિસેસના સમયે બાળકો શૌચાલયમાં ગયા હતા. તે સમયે કોઈ કારણસર દરવાજા ઉપર આવેલ છત પડતા ધોરણ 10માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ઉપર છત પડતા છત નીચે દટાયો હતો. તો બુમાબુમ થતાં 3 વિદ્યાર્થી મિત્રો દ્વારા તેને બચાવવા જતા ધોરણ 9ના વિદ્યાર્થીના પગ ઉપર છત પડતા તેને પગે ઇજાઓ થતાં ફ્રેક્ચર થયું હતું. તો છત નીચે દટાયેલ વિદ્યાર્થીને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેને 108 પર હિંમતનગર ખાતે ખસેડવામાં આવ્યો હતો. તો હિંમતનગરથી વધુ સારવાર અર્થે અમદાવાદ લઈ જવામાં આવ્યો છે. ત્યારે અમે 3 જણા તેને ઉપાડવા ગયા ત્યારે મારા પગની પછી એક વાગી ગઈ. તો મને ફ્રેક્ચર થઈ ગયું. પછી એક તો મારા પપ્પાએ મને સારવાર કરાવી. જલ રાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાનું ચાદર ગામે ભરાય છે 3 દિવસ લોકમેળો. મુદનેશ્વર મહાદેવથી પ્રસિદ્ધ થયેલા ગામમાં લોકો 3 દિવસ મેળાની મજા માણે છે. તો કોઈ જ્યારે જાનવર કરડ્યું હોય તો અહીં જ્યારે ઉતારાય છે. મેળામાં લાખો લોકો મહાલવા આ 3 દિવસ દરમિયાન આવતા હોય છે અને દાદાના દર્શન કરીને મેળો માણતા હોય છે. મોટા પ્રમાણમાં વિશાળ પ્રાંગણમાં લોકમેળો ભરાય છે. ભાદરવા માસના બીજા સોમવારથી આ મેળાનો પ્રારંભ થાય છે અને લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ અહીં આવી મહાદેવના દર્શન કરીને સાથે મેળાની મજા માણે છે. સાબરકાંઠાનું ચાદર એટલે ત્રિદિવસીય મેળા માટે જાણે કે પ્રસિદ્ધ છે. અહીં 3 દિવસનો મેળો ભરાય છે. ભગવાન શિવના અનોખા મંદિરમાં અહીં મેળો ભરાય છે અને અહીં મેળામાં 1 લાખથી વધુ શ્રીફળ દરરોજ ચડાવાય છે. જેરી જાનવર કરડવાથી પણ બાધા આખડી અહીં પૂરી કરવામાં આવે છે. જેરી જાનવર કરડતા એટલે કે સર્પદંશની બાધા આખડી અહીં માનવામાં આવે છે. તો અહીં પાસે વેલ લીમડાના ઝાડ પાસે ઝેર ઉતારાય છે. જ્યાં સુધી લીમડાના પાન મીઠા ન લાગે ત્યાં સુધી ઝેર ન ઉતરે અને મીઠા પાન લાગે કે તરત જ ઝેરી ઉતરી જાય છે. અહીંના મહાદેવ પર ભક્તોને સંપૂર્ણ શ્રદ્ધા છે, જેને લઈને અહીં યોજાતા 3 દિવસીય મેળામાં ભક્તો ઉમટી પડે છે. તો મેળામાં લાખો લોકો મહાલવા માટે આ 3 દિવસ દરમિયાન આવતા હોય છે અને દાદાના દર્શન કરીને મેળો મહલતા હોય છે. મુદનેશ્વર મહાદેવથી ઓળખાતા શિવ મંદિરની સ્થાપના
મુગલકાળમાં થઈ હતી. માન્યતા એવી પણ કહેવાય છે કે અહીં શિવ સ્વરૂપ નાગ પ્રગટ થયો હતો. તે બળતો હોય તેને બચાવેલ અને બસ ત્યારથી જ અહીં શિવ મંદિર સ્થપાયું છે. ત્યારથી લોકોમાં અહીં સર્પદંશની માન્યતા છે કે જ્યારે ઉતરી જાય અને સર્પદંશથી પીડિતને શિવકૃપાથી રાહત મળે. આમ આ માન્યતા મુજબ અહીં દર વર્ષે શ્રીફળની બાધા પૂર્ણ કરવામાં આવે છે. 3 દિવસ ચાલતા મેળામાં સાબરકાંઠા અને અરવલ્લી ઉપરાંત મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાંથી લોકો અહીં મેળામાં આવતા હોય છે અને મેળો માહલતા હોય છે. અહીં મોટા પ્રમાણમાં વિશાળ પ્રાંગણમાં આ લોકમેળો ભરાય છે, જેમાં લોકો માહલીને આનંદ લે છે. નાના બાળકોથી માંડીને વડીલો 3 દિવસ સુધી મેળાની મજા લે છે. તેની સાથે સાથે દાદાના દર્શન કરીને ધન્યતા પણ અનુભવે છે. તો જાદરના મેળાને મહાલવા સાથે અહીં મુદ્રણેશ્વર મહાદેવ પ્રત્યે ભક્તોની અપાર શ્રદ્ધા છે, જેને લઈને મેળામાં મહાલવા સાથે શિવના દર્શન કરવા માટે ભક્તો અહીં મોટી સંખ્યામાં આવે છે અને દર્શન સાથે ભક્તો મેળો માલીને આનંદ માણતા હોય છે. તેની સાથે સાથે મેળાની મજા લઈને આનંદિત થાય છે. આ મંદિર 400 વર્ષ જૂનું છે અને અહીં સર્પદંશનો મોટો મહિમા છે. 400 વર્ષ પહેલાં આપણા ગામડામાં હોસ્પિટલો નથી, દવાખાના હતા, એટલે ઝેર ઉતારવાની પદ્ધતિ બહુ કઠિન હતી, એટલે અમદાવાદ સુધી જવું પડતું હતું. એને બદલીમાં આ ભગવાને માધા મુધાને બસ આશીર્વાદ આપ્યા કે તે મુગલના વચ્ચામાંથી મને બચાવ્યો છે અને તે મને માથા પર લીધો છે કે તારું મોત નક્કી છે પણ હું તને મહાદેવનું શરણું આપીશ, એટલે એને મહાદેવનું સ્વરૂપ આપી અને મુદ્રેશ્વર નામ આપ્યું અને મુદ્રેશ્વરના નામનો આ મેળો છેલ્લા 400 વર્ષથી ભરાય છે. જાદરા ગામના મેળામાં કેટલીય જાતના લોકો માણસો દેશ પરદેશથી આવે છે, મહારાષ્ટ્રથી આવે છે, બરોડાથી આવે છે, સુરતથી આવે છે, સાબરકાંઠાનો આખો પ્રદેશ આવે છે, પણ કોઈ અનચ્છા બનાવ બન્યો નથી. મુદ્રણેશ્વર મહાદેવનો મેળો લોકો ભાદરવાના બીજા સોમવારે ભરાય છે. આ દાદાની ઉત્પત્તિ ઈસવીસન 1507માં, જ્યારે કે મુઘલ સામ્રાજ્યનું રાજ્ય હતું એ જમાનામાં આ દાદાની ઉત્પત્તિ થયેલી અને જીવમાંથી શિવ થઈ અને મુદ્રણેશ્વર મહાદેવ અહીંયા પૂજાય છે. અહીંયા લિંગ નથી, સ્વયંભૂ નાગના સ્વરૂપમાં શિવજીનું ઉત્પત્તિ થયેલી છે અને જીવમાંથી શિવ થઈને મુદ્રણેશ્વર નામથી લોકો એને દાદાની સેવા પૂજા કરતા હોય છે. અહીંયા લોકો મનવાંછિત ફળ બાધાઓ માનીને આવે છે તો અને આ મુદ્રણેશ્વર મહાદેવ ગમે તેવી બાધા માનીને આવો તો ભગવાન એની મનોકામના પૂરી કરતા હોય છે. અહીંયા ઝેરી જનાવર ગમે તે કરડ્યું હોય તો દાદાના નામ માત્રથી અને 1 સેકન્ડમાં અહીંયા ઉતારવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. મોરબી વિસ્તારના રઘુવીર ચોક ખાતે ગણપતિ દાદાની પૂજા અર્ચના સાથે મહિલા મંડળ ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓએ ધૂની રમઝટ બોલાવી હતી. સમગ્ર ભારતમાં શ્રીજીનો મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે સુરતમાં પણ શ્રીજીની ભક્તિમાં તરબોળ જોવા મળી રહ્યું છે. સુરતના અમરોલી વિસ્તારના રઘુવીર ચોક ખાતે ટાઈગર ગ્રુપ દ્વારા ગણપતિ દાદાની વિધિવત સ્થાપના કરવામાં આવી છે. કહેવાય છે કે સમગ્ર અમરોલી વિસ્તારમાં ટાઈગર ગ્રુપના ગણપતિના દર્શન કરવા તેક લાવો છે, ત્યારે આજે તમે પણ દર્શન કરો એ ગજાનન ગણપતિ દાદાના, કે જેમના દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતાર હોય છે. તો ટાઈગર ગ્રુપના શ્રીજીની પૂજા અર્ચના માટે મહિલા મંડળની એક ટીમ ભજન અને કીર્તન કરવા માટે આવી હતી, ત્યારે ત્યાં હાજર સૌ કોઈ ભજનથી ઝૂમી ઉઠ્યા હતા. આ આયોજન મેં બહુ, અમારું ગ્રુપ છે રઘુવીર ગ્રુપ, રઘુવીર કા રાજા અમે કહીએ છીએ અને લાસ્ટ 5 વર્ષથી અમે આ મહોત્સવ ઉજવીએ છીએ અને અમરોલી ખાતે ફર્સ્ટ નંબર અમારા હોય એવી રીતે અમે આનંદને ફૂલ ભાવ ભક્તિથી કરીએ છીએ. અમારા જે મેઇન ગ્રુપના છે, આશીષભાઈ છે, ભરતભાઈ છે, પ્રજ્ઞેશભાઈ પટેલ છે, હિરલભાઈ પટેલ, વીરુભાઈ, બધા અમે બધા દિલથી ઉજવીએ છીએ અને આ ટાઈગર ગ્રુપ આયોજિત છે રઘુવીર કા રાજા, આ ગણેશ મહોત્સવ ઉજવીએ છીએ અને આ બધા ભજન મંડળમાં જેટલા બધા આવેલા છે એમને હાર્દિક સ્વાગત કરીએ છીએ. અમને અમને ઘણો આનંદ છે. અમે બાપાને પ્રાર્થના એ જ કરીએ છીએ કે આનાથી વધારે સારું અમે કરીએ એવી બસ અમારી ભગવાનને પ્રાર્થના છે. શ્રીનાથજી મહિલા ધૂન મંડળની બહેનોએ જણાવ્યું હતું કે અમરોલીમાં ગણપતિ દાદાના દર્શન કરી અમે લોકો ધન્યતા અનુભવી રહ્યા છીએ, સાથે શ્રીજીના દર્શનાર્થીઓ પણ શ્રીનાથજી મહિલા ધૂન મંડળની ધૂન પર ભક્તિરસ તરબોળ જોવા મળ્યા હતા. બેન છે, હું શ્રીનાથજી મહિલા મંડળ ચલાવું છું અને આજે અમારો ભવ્ય પ્રોગ્રામ ટાઈગર ગ્રુપમાં રાખવામાં આવેલો છે. અમને બધાને ખૂબ આનંદ છે કે આટલા બધા ભીડે અમને પ્રોત્સાહન આપ્યું અને ટાઈગર ગ્રુપમાં પણ અમને બહુ ખૂબ સાથ સહકાર મળ્યો, એ બદલ અમે આભારી છીએ. મહિલા મંડળમાં અમારી સાથે તો 15-20 બહેનો છે જ, પણ આજે અમને એવું લાગે છે કે આજે હજારોની સંખ્યામાં ભાઈઓ અને બહેનો અમારી સમક્ષ ઊભા છે. અરવિંદ રાઠોડ સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત.
ઉપલેટા શહેરમાં ગણેશ મહોત્સવ નિમિત્તે વિવિધ ગણેશ પંડાલોની મુલાકાત લઈ પૂજા આરતી કરતા ઉપલેટાના ધારાસભ્ય દ્વારા શહેરમાં આવેલ યદુનંદન યુવા ગ્રુપ, શિવમ ગ્રુપ, નવાપરા ચોરા ગ્રુપ, દરબાર ગઢ ગ્રુપ, કોટેશ્વર ગ્રુપ સહિતના અનેક ગણેશ પંડાલોની મુલાકાત લઈ પૂજન અર્ચન અને આરતી કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં રેદી સિદ્ધિના દાતા દેવોના દેવ મહાદેવના પુત્ર ગણેશજીના ગણેશ મહોત્સવ 2018 નિમિત્તે 50 કરતાં પણ વધુ ગણેશ પંડાલો શહેરમાં આવેલા છે. આ પંડાલોમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવેલી છે. ઉપલેટાના ધારાસભ્ય દ્વારા શહેરમાં આવેલ યદુનંદન યુવા ગ્રુપ, શિવમ ગ્રુપ, નવાપરા ચોરા ગ્રુપ, દરબારગઢ ગ્રુપ, કોટેશ્વર ગ્રુપ સહિતના અનેક ગણેશ પંડાલોની મુલાકાત લઈ પૂજન અર્ચન અને આરતીઓ કરી હતી. સમગ્ર દેશની જેમ ઉપલેટા શહેર પણ ગણેશમય થયું છે તેમ ઠેરઠેર રાત્રે ભક્તોની ભીડ દર્શનાર્થે ઉમટી પડી છે. ગણેશ ચતુર્થીને દિવસે ગણેશ સ્થાપના થયા બાદ પોતપોતાની આસ્થા પ્રમાણે અલગ અલગ રીતે ગણેશજીનું વિસર્જન કરાતું હોય છે. જેમ કે કોઈ પ્રથમ દિવસ, ત્રીજા દિવસે, પાંચમા દિવસે કે અગિયારમા દિવસે ગણેશજીનું પાણીમાં વિસર્જન કરાતું હોય છે. આ પ્રસંગે ધારાસભ્ય સાથે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ, શહેર કોંગ્રેસ પ્રમુખ જોડાયા હતા. આજે સમગ્ર ગુજરાતની અંદર વિઘ્નહર્તા ગણપતિ દાદાનું સ્થાપન અને પૂજન સર્વે હિન્દુ ભાઈઓ ધામધૂમથી કરી રહ્યા છે. આજે ઉપલેટાની અંદર યદુનંદન ગ્રુપ, કોટેશ્વર ગ્રુપ, નવાપરા ગ્રુપ જેવા વિવિધ 30 જેટલા ગ્રુપોએ ગણપતિ દાદાની સ્થાપના કરી છે. દરરોજ એની આરતી, પૂજન, અર્ચના થાય છે અને જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ ગોઠવવામાં આવે છે. વિઘ્નહર્તા અમારા સૌના દુઃખ હરે અને આ વિસ્તારની અંદર સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે એવી સૌ સાથે મળી અને પ્રાર્થના કરીએ છીએ. અમીર પઠાણ સાથે NS ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. તો હાલના બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.